ગુડ મોર્નિંગ બાળકો. ચલો ધોરણ 3 વિષય અંગ્રેજી, એમાં આગળ આપણે ધીસ ઇઝ અ બોય એટલે કે ધીસ ઇઝનો ઉપયોગ ક્યાં કરવો, કઈ રીતે કરવો એ બધું જોઈ ગયા. એની સાથે સ્પેલિંગ પણ જોયા. બરાબર, આપણે હોમવર્કમાં સ્પેલિંગ પાકા કરવાના હતા, સ્પેલિંગ, ઉચ્ચાર અને એનું ગુજરાતી સહિત. એના પછી આપણે એ બધા સ્પેલિંગ છે એના વાક્યો બનાવતા શીખી ગયા. બરાબર, હવે એના પછી તો કે હવે આપણે શું કરવાનું છે, એક્સરસાઇઝ. બરાબર, એટલે કે જે આપણે શીખી ગયા છીએ બરાબર એને રિપીટ કરવાનું છે. ચલો તો જોઈએ કે નીચે કોઠા પરથી વાક્ય બનાવો. જો આ કોઠો તમને આપેલો દેખાય છે, એમાંથી તમારે તમારી બુક એટલે કે આપણી રફ બુક છે એમાં શું કરવાનું છે, વાક્યો બનાવવાના છે. તો આવશે પેલા ધીસ ઇઝ, આટલું આપેલું છે એટલે એ તો આપણે ખબર છે કે બધા વાક્યો છે એની સાથે ધીસ ઇઝ આવશે જ. બરાબર, એટલે જો શું થાય, ધીસ ઇઝ અ મિરર. આ બધા ભેગું લેવાનું છે અને પછી આ સ્પેલિંગ લેવાના છે. એના પછી બીજું વાક્ય, ધીસ ઇઝ અ ટેબલ. શું થાય, ધીસ ઇઝ તો હારે આવવાનું છે, ધીસ ઇઝ અને બીજું છે અ ટેબલ. આખું વાક્ય બની ગયું. એ ટેબલનું સ્પેલિંગ છે ટી એ બી એલ ઈ, ટેબલ એટલે ટેબલ. ધીસ ઇઝ અ ટેબલ એટલે થશે આ ટેબલ છે. બરાબર, અને એના પછીનું વાક્ય ધીસ ઇઝ અ ચેર. શું થાય, ધીસ ઇઝ અ ચેર. ચેરનો સ્પેલિંગ સી એચ એ આઈ આર, ચેર એટલે ખુરશી. શું થાય, બેસવા માટેની ખુરશી. સ્પેલિંગ ચેર કે પેલું વાક્ય બનશે ધીસ ઇઝ અ મિરર, આ અરીસો છે. એના પછી ધીસ ઇઝ અ ટેબલ, આ ટેબલ છે. એના પછી ધીસ ઇઝ અ ચેર કે આ ખુરશી છે.
પછી ધીસ ઇઝ અ ગ્લાસ કે આ કાચ છે ગ્લાસ છે એના પછી ધીસ ઇઝ અ ડોલ આ ઢીંગલી છે જો ગુજરાતી સહિત વાક્યો કરી લીધા હવે જોઈએ બીજું ક્વેશ્ચન નીચેના પ્રમાણે નીચેના શબ્દો પરથી વાક્યો બનાવો વોચ પેલું શું આપેલું છે આપણે વોચ ડબલ્યુ એ ટી સી એચ વોચ એટલે શું થાય ઘડિયાળ તો જેવી રીતે તમે અહીંયા વાક્યો બનાવ્યા છે ને એમાં શું છે અહીંયા બધા નામ આપી દીધા હતા એવી રીતે અહીંયા નામ આડા આપેલા છે બાકી સેમ ટુ સેમ આવી રીતે જ બનાવવાના છે જો પેલું એક એક્ઝામ્પલ આપેલું છે વોચ વોચ એટલે ઘડિયાળ ડબલ્યુ એ ટી સી એચ વોચ એટલે ઘડિયાળ અને વાક્યો કેમ બનાવવાના કે ધીસ ઇઝ અ વોચ બાકીના શબ્દો આપેલા છે એમાં પણ એમ જ કરવાનું હેન એટલે મરઘી થશે વાક્યો કેમ બનશે ધીસ ઇઝ અ હેન અહીંયા સ્પેલિંગ બદલતા જવાનું છે ધીસ ઇઝ અ હેન પછી ધીસ ઇઝ અ ફેન ફેન છે ને એ લખી નાખવાનું એના પછી ધીસ ઇઝ અ ઝાડ એના પછી આવશે ધીસ ઇઝ અ નાઇફ અને નાઇફ પણ જશે ઓકે ચલો તો જેવી રીતે અહીંયા આપેલું છે એવી જ રીતે આ બધા સ્પેલિંગ છે એને અહીંયા મૂકતા જવાના છે ને પછી વાક્યો બનાવવાના છે ઓકે સમજાય છે આગળ તમે કર્યું એવી રીતે જ કરવાનું છે ચલો તો હું સ્પેલિંગ છે એનું ગુજરાતી તમને કહી દઉં છું પેલો છે એચ ઈ એન હેન એટલે વર્ગી થશે આઈ વર્ગી એના પછી એફ એ એન ફેન એટલે પંખો શું થાય પંખો એફ એ એન ફેન એટલે પંખો એના પછી ત્રીજા નંબરનું છે આગળનું આપણે પછી શીખવાના